શિનોર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ. તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાયની અધ્યક્ષતામાં યોજાઈ સામાન્ય સભા. તાલુકા પંચાયતના 16 સભ્યો પૈકી 15 સભ્યો હાજર રહ્યા. એજન્ડામાં સમાવેશ તમામ મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર. કારોબારી સમિતિના ચેરમેન તરીકે જેડી વસાવાની વરણી કરાઈ. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે જાગૃતિબેન વસાવાની કરાઈ વરણી. તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અર્ચનાબેન રાયના અધ્યક્ષસ્થાને આજરોજ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા યોજાઈ. એમાં એજન્ડા પરના જે કામો છે એને સર્વાનુમતે અને સમિતિની જે રચના થઈ એમાં કારોબારી સમિતિ નિર્વિરોધ અને ન્યાય સમિતિ બહુમતીથી મંજૂર થઈ છે. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સાહેબ આજરોજ મેન્ડેટ લઈને આવ્યા અને મેન્ડેટ પ્રમાણે સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની વરણી થઈ છે. તો કારોબારી સમિતિ અને ન્યાય સમિતિના દરેક સદસ્યોને ભારતીય જનતા પરિવાર વતી હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. અને આજે પ્રમુખ સ્થાનેથી જે 33% મહિલા અનામત બિલ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકસભામાં મંજૂર કર્યું તેના બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવતો પ્રમુખ સ્થાનેથી ઠરાવ કર્યો છે. અને ચંદ્રયાનની જે ઉપલબ્ધિ દેશે આપણા દેશે મેળવી છે તે બદલ પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારને અભિનંદન આપતો પ્રમુખ સ્થાનેથી ઠરાવ કર્યો છે. અને જે 33% મહિલા અનામત સાચા અર્થમાં સિનોર તાલુકામાં તો તાલુકા પંચાયતમાં અમારા પ્રમુખે મહિલા છે, ઉપપ્રમુખે મહિલા છે અને વહીવટી અધિકારી વડા જે ટીડીઓ છે એ પણ મહિલા છે. તો આ ત્રણેયને પણ હું આ તબક્કે ભારતીય જનતા પરિવાર વતી આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવું છું.